तो ये आप अभी जो लोगों देख रहे हैं, जय माता जी अजय मोदी इंडिया 0 किलोमीटर। वैसे हम इंडिया में तो नहीं हैं अभी दुबई में, सही है। तो ये अजय मोदी का लोगो है और हमारे साथ है चिराग भाई जो अहमदाबाद से आए हैं, और सब ये जो ग्रुप अभी घूम रहा है वो चिराग भाई लेके आए हैं हमारे कंपनी के थ्रू। गुड मॉर्निंग फ्रेंड्स, दिस इज किशोर हियर एंड विथ अस चिराग भाई। टुडे वी हैव अबू धाबी टूर एंड अबू धाबी में सबसे पहले हम स्टॉप किया है फॉर अराइवल फोटोग्राफी करने के लिए, और उसके बाद हम जाएंगे मॉस्क, मॉस्क देखेंगे हम, उसके बाद अबू धाबी सिटी टूर करेंगे। सिटी टूर में हम रॉयल फैमिली पैलेसेस देखेंगे, रेजिडेंशियल पैलेस देखेंगे, ब्रेक वाटर का फोटोग्राफी करेंगे, खजूर मार्केट जाएंगे, तो बहुत सारा कुछ देखना है हमें आज। तो चलिए शुरू करते हैं। तो हमने की है अभी फोटोग्राफी अराइवल की। ये तो कुछ नया हो गया। ओ तो ये है चिराग, जीनी का चिराग है ये, इसको हम घिसते हैं तो निकलता है जीनी। ये बड़ा चिराग है, तो ये है छोटा चिराग, इसमें से छोटा जीनी निकल रहा है। अभी क्या चिराग भाई, अभी क्या चलो बेटे, अभी क्या कोई बाकी नहीं, नहीं बाकी नहीं, कोई बोलता नहीं, लाइक ये सुबह दाई। तो चलो क्यों ले गुदम सारी वर्क फोटो पाले थी, फोटो में भी गुदम सरदार आपड़े। ओके तो आपड़े 15 20 मिनट ना पकी असु मस्जिद में, અત્યારે આપણે છી યાસેલેન માં। યાસેલેન એક વન ઓફ ધ આઇલેન્ડ છે અબુ ધાબી નો, અને અબુ ધાબી પાસે એવા 200 આઇલેન્ડ છે નાના મોટા બધા, અને અબુ ધાબી સિટી પણ એક આઇલેન્ડ સિટી છે, તો તમને આગળ જતા એનો ખ્યાલ આવશે। મસ્જિદ માં આપણે 10-15 મિનિટ માં બસ હું, તો તમારે એમાં માટે શું કરવાનું છે, ડ્રેસ કોડ કમ્પલસરી છે, રાઈટ? લેડીઝ માટે ફૂલ સ્લીવ અને સ્કાર્ફ, ફૂલ સ્લીવ અને સ્કાર્ફ, અને તમારે કઈ ફૂડ આઇટમ કઈ અલાઉડ નથી। તમે મસ્જિદ માં જાઓ એટલે તમારે જો પણ ખાવા પીવાની વસ્તુ હોય તો તમે ગાડીમાં રાખી દેજો, અને આપણે 1:30 કલાકમાં આપણે પાછા આવશું મસ્જિદ જોઈ। ફોટોગ્રાફી ત્યાં અલાઉડ છે, તમે કેમેરા સાથે લઈ લો, મોબાઈલનો કેમેરો છે હોય તે, અને પણ લેડીઝ અને જેન્ટ્સ ને બીજાને ટચ ના કરે એવી રીતના તમારે ફોટોગ્રાફી કરવાની, સિમ્પલ ફોટોગ્રાફી, કોઈ સ્ટાઇલ ઉપર નહીં ફોટોગ્રાફી। આ બિલ્ડિંગ છે, અબુ ધાબી નો બિલ્ડર છે અલદાર, તેનું હેડક્વાર્ટર છે, ફૂલી રાઉન્ડ ટાઈપ માં બનાવેલ છે 360 ડિગ્રી માં, જેમ કે 1 રૂપિયાનો સિક્કો હોય આપણે એને ઉભો કરી દઈએ એ ટાઈપની એની ડિઝાઇન છે। 121 મીટર તેની હાઈટ છે અને 23 ફ્લોર છે, આની અંદર 23 માળ છે આની અંદર। આ બિલ્ડિંગ ને બેસ્ટ ડિઝાઇન નો એવોર્ડ પણ મળેલ છે। જુઓ તમારે ડ્રેસર માં એક તમને બ્રિજ જોવા મળશે, આનું નામ છે શેખ જાહિદ બ્રિજ। વર્લ્ડમાં જેટલા સારા સારા બ્રિજ છે એમાંથી આ એક બ્રિજ નો નંબર છે। ઘણા બધા મૂવી માં તમે આ બ્રિજ જોયું છે, બેબી મૂવી છે, બેંગ બેંગ છે, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7 છે, નીચે સમુદ્ર પાણી છે। તો આપણે અબુ ધાબી સિટી આઇલેન્ડ સિટી ની અંદર એન્ટ્રી કરી લીધી, જ્યાં આપણે જવાના છીએ ત્યાં તમને અહીંથી જોવા મળશે લેફ્ટ સાઈડ માં, આનું નામ છે શેખ જહીદ ગ્રાન્ડ મોસ્ક, શેખ જહીદ ગ્રાન્ડ મોસ્ક। આની સ્પેશિયાલિટી એ છે કે આની અંદર નોન મુસ્લિમ પણ જઈ શકે છે। આ વર્લ્ડની 3 નંબરની મોટી મસ્જિદ છે, ફર્સ્ટ અને સેકન્ડ આવે છે સાઉદી અરેબિયામાં, મદીનામાં, અને ત્રીજી છે અબુ ધાબીમાં। નરેન્દ્ર મોદી પણ અહીંયા આવી ગયા છે 2 વર્ષ પહેલા। મસ્જિદ ની અંદર ટોટલ 82 ડોમ્સ છે, એની અંદર હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં, પછી તમારે આરામથી જોવા પડે
and in the total 82 domes che and idar pachi four minar che pachi world largest carpet ani idar che je single piece ma carpet che and carpet no vajan che 32 ton 32000 kilo pachi one of the largest teni idar jhumar che apne je ghar ma jhumar lagani chandelier ye aku jhumar diamond and gold thi banavel che ruby diamond thi and ane jhumar no vajan che 12000 kilo to tamne va tan jhumar jo apar se રાઈટ સાઈડ માં તમને મસ્જિદ જોવા મળશે. જે મોટો ડોમ દેખાય છે તમને તેની નીચે 12 ટન નો ઝુંબર છે, પછી નાના ભાઈ સાઈડ માં ડોમ છે ત્યાં 9 ટન નો ઝુંબર છે, એ તમારે જોવાનો છે. કાર્પેટ નો ભાગ જોવાનો છે, પછી એના વોશરૂમ છે, મહેલ માં જેવા વોશરૂમ હોય છે એ ટાઈપ ના એના વોશરૂમ છે. એની અંદર આ મસ્જિદ ની અંદર ટોટલ 50000 માણસો એક સાથે નમાઝ કરી શકે તેની આ કેપેસિટી છે. ડોમ ઉપર જે તમને ટોચ દેખાય છે તે પણ ગોલ્ડ પ્લેટેડ છે. 1986 માં બનાવવાનું સ્ટાર્ટ થયું મસ્જિદ અને 2006 માં કમ્પ્લીટ થયેલું. 10 વર્ષ લગાતાર મસ્જિદ ને બનતા. એ માર્બલ છે આ મસ્જિદ નો જે ઉપર કરેલ છે, ઇટાલિયન માર્બલ છે. એની અંદર ઇટાલિયન ઝુંબર છે. મેઇન ગેટ થી તમે એન્ટ્રી કરશો, આરામથી ફોટોગ્રાફી કરતા કરતા તમે જોશો, કાર્પેટ નો ભાગ જોશો, ઝુમર નો ભાગ જોશો, બરાબર. ત્યાં બાજુ દૂર થી માણસો આવે છે બધે, બહાર આવશો એટલે આ બગી સર્વિસ હોય છે, તો આ બગી સર્વિસ માં બેસી જવાનો ફ્રી હોય છે, કોઈ ચાર્જ નથી. ટાઈમ રહેશે 45 મિનિટ નો, બરાબર. તમારે જે ઘડિયાળ માં ટાઈમ વાગ્યા છે 12, બરાબર. તો આપણે અહીંયા મળશું 12:45, બરાબર. તો આરામથી તમે હવે ફોટોગ્રાફી કરી જોઈ લો અને સ્ટાફ કન્ટિન્યુ રાખજો તમે, બરાબર. હવે સ્ટાફ નહીં કાઢવાના, જરૂર ખરી. હા, એ રાખજો, સાથે ટિકિટની જરૂર પડશે, બરાબર. ઓકે, તો અભી હમ પહોંચે શેખ જાહિદ ગ્રાન્ડ મોસ્ક. જો આપને દેખા, અભી બહાર કા વ્યૂ થા. અભી હમને ગેસ્ટ કો સબકો ભેજ દિયા અંદર. સબ ગુજરાતી ગેસ્ટ હૈ, ઓર સોરી મેં હિન્દી નહીં બોલ પાયા. સબ ગુજરાતી ગેસ્ટ હૈ, મેં ભી ગુજરાતી. જાહેર સી બાત હૈ, મેં સબ ગુજરાતી બોલેંગે. તો અભી હમ ભી દેખેંગે મોસ્ક મેં કાર્પેટ કૈસા, ઝુમર કૈસા, ઓર દેખતે હૈ. અભી હમ જાયેંગે વોશરૂમ. વોશરૂમ જાને કે બાદ દેખતે હૈ કિતના હમ ફોટોગ્રાફી કર સકતે હૈ, વિડિયો શૂટ કર સકતે હૈ. તો ચલિએ, લેટ્સ ચેક આઉટ. ઓકે, યે મસ્જિદ કા મેઇન ગેટ, ઉધર સે હમ એન્ટ્રી કરેંગે. વૈસે હમ જા રહે હૈ અભી વોશરૂમ કે લિયે. તો યે કોર્નર સે બેસમેન્ટ મેં વોશરૂમ હૈ, તો જા રહે હૈ અભી વોશરૂમ. થોડી બહોત ધૂપ ભી હૈ બહાર. ઓકે, તો સામને સે હમારે ગેસ્ટ આયેંગે ઇધર સે, और इधर से भी. ये एलिवेटर है, एक्सीलेटर जो हमें लेके जाएगा वॉशरूम के लिए. तो ये है चिराग भाई हमारे जो पानी पी रहे हैं अभी. બહુ ઠંડ પાણી અમને પીયા, બહુ ઠંડા હે. તો ચલી અભી તો ઘૂમ ઘૂમ કે વાપસ અમે ઇધર આ ગયે. હવે જીરાય સે મળે છે અભી. કેપિટલ ટાવર નામ છે નો, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નામ છે નો, કારણ કે 18 ડિગ્રી ટાવર ઢળતું છે. અને જો માણસો ગ્લાસ સાફ કરે છે, તમે જોઈ શકશો અહીંથી. અને તમે ફાસ્ટ ફીડર સે હમ મૂવી જોઈ છે, રાઈટ. એમાં એક્સટર્ન કરે છે, જો લેફ્ટ સાઈડ નો ટાવર છે, ઇતિહાદ ટાવર નામ છે નો.
એક ટાવર ટોપ પર ગાડી હોય છે, બીજા ટાવર માં જાય છે, બીજા થી ત્રીજા ટાવર માં જાય છે. આ ટાવર બતાવે છે તમારી લેફ્ટ સાઈડ માં એથી ટાવર પાંચ ટાવર છે. તો વાત કરતા હતા આપણે એમિરેટ્સ પેલેસ હોટલ ની. તમારી લેફ્ટ સાઈડ માં એનો ગેટ તમને જોવા મળશે. આ ગેટ હતા 394 રૂમ છે આ હોટલ ની અંદર, 92 સ્વીટ છે એની અંદર. તમે આમાં હોટલમાં સ્ટે કરતા હો તો તમને પિકઅપ અને ડ્રોપ માટે રોલ્સ ગાડી આવે છે, વન ઓફ ધ એક્સપેન્સિવ ગાડી છે એમાં. તો અભી હમ પહોંચે હૈ પ્રેઝિડેન્શિયલ પેલેસ કે પાર્કિંગ મેં, વો બગી આ રહી હૈ, હમ બગી મેં જાયેંગે. उससे पहले मुझे देखी कोई BMW i8 वो देख लीजिए. आपने तो जुड़े पड़ो पड़ो ओके मैम. तो ये है राहुल भाई, राहुल भाई पोरबंदर से है और हमारे जो बस के पायलट है, वन ऑफ द पायलट और सबसे बेस्ट पायलट कह सकते हैं इसको हमारी कंपनी में, क्योंकि इसके पास ही जो इतना नॉलेज है बस का, बस चलाने में उतना नॉलेज किसी के पास है ही नहीं. तो राहुल भाई आप दो शब्द कोई कुछ कहना चाहेंगे हमारे ऑडियंस को? नहीं, एक बार आप ऑडियंस को बोलो एक बार दुबई जरूर आए. दुबई तो आएंगे और क्या क्या करना है ऑडियंस को? यहाँ पे दुबई में आके बुर्ज खलीफा है, डेजर्ट सफारी है, दाव क्रूज है, फरारी वर्ल्ड है, IMG है, स्नो पार्क है, बहुत थे आए. यहाँ पे 15 दिन चाहिए घूमने के लिए, तो एक बार विजिट जरूर करो. सही है. तो मतलब आपने भी वैसे तो मतलब सब कुछ देख ही लिया होगा, जाहिर सी बात. आप कितने साल से इधर हो? मैं 10 साल हो गए. तो आप अकेले हो या फैमिली के साथ? फैमिली के साथ है. फैमिली के साथ, तो बच्चे वगैरह तो आप इधर है मतलब? यहाँ पे. तो कितने बच्चे आपके? मेरा एक ही बच्चा है. ओके, तो अभी छोटा है, इधर ही पढ़ता है ना? हाँ. सही है, सही है. बाकी बताइए यार, क्या सुबह लाइफ के लिए? बहुत अच्छा है दुबई, बहुत अच्छा है रहने के लिए. तो आपके ख्याल से मतलब के दुबई इंडिया से शिफ्ट होना हो में दुबई तो मतलब शिफ्ट अच्छा हो सकते हैं, राइट? ओके ओके, तो ठीक है. मतलब अभी और भी बातें करेंगे हम राहुल भाई से. तो चलिए दूसरे पॉइंट पे जाते हैं हम. ये है मोबाइल टावर, ये जो पाम ट्री दिख रहा है आपको. ઇતિહાદ ટાવર છે જો રાઈટ સાઈડમાં, નીચે એસ્ટન માર્ટિન નો શોરૂમ પણ છે. જો આ છે ડ્રિલિંગ મશીન, ઓઇલ કાઢવાનું મશીન છે. બાજુમાં જે ટાવર છે મોટો વ્હાઈટ કલર નો, તે હેડક્વાર્ટર છે અબુધાબી નેશનલ ઓઇલ કંપની નો.
ટ્રાફિક સિગ્નલ ઓપન થઈ ગયું છે, તો હવે આપણે આવી ગયા છીએ કોર્નિચ રોડ ઉપર. આ કોર્નિચ રોડ છે, 10 કિલોમીટર લાંબો એક રોડ છે. એક બાજુ તમને લેફ્ટ સાઈડમાં સમુદ્ર જોવા મળશે, તો રાઈટ સાઈડમાં તમને અબુ ધાબી સિટી ડાઉન ટાઉન જોવા મળશે. અબુ ધાબી સિટી નાનો છે કમ્પેર ટુ દુબઈ, પણ લેન્ડ વાઇઝ બહુ મોટું છે. અબુ ધાબી જેટલી યુએઈની જેટલી જમીન છે, એમાંથી 84% જમીન અબુ ધાબી પાસે છે. બાકી નહીં 100% છે એમાં દુબઈ, શારજા, રસલકીમા, અમુલ ક્વિન, ફુજેરા, અજમાન. તો 6 સ્ટેટ આવી ગયા એમાં. તો અબુ ધાબીમાં ઘણા બધા ઇન્ડિયન અહીંયા રહે છે. અબુ ધાબીમાં ટોટલ 40% આપણા ઇન્ડિયન છે, 10% પાકિસ્તાની છે, 10% ફિલિપિની છે, 8% એના લોકલ છે, બાકી બધા આપણા બધા મિક્સ છે. ઇન્ડિયન છે, તમને જનરલી ખ્યાલ ના આવે, પણ જો બિલ્ડિંગમાં કપડાં સુકાય છે તો સમજી લો આપણે ઇન્ડિયન પીએ છે. જો આ રાઈટ સાઈડમાં વ્હાઈટ કલરનું બિલ્ડિંગ છે, જો બાલ્કનીમાં કપડાં સુકાય છે. તમને રાઈટ સાઈડમાં અલગ અલગ ડિઝાઇનના અલગ અલગ શેપના બિલ્ડિંગ જોવા મળશે. અહીંયા અબુ ધાબી ડાઉન ટાઉન છે. જો રાઈટ સાઈડમાં તમને એક અલગ ડિઝાઇનમાં બિલ્ડિંગ જોવા મળશે, જે એનો ડિઝાઇન જો કે ટાઈપનું છે, જે કિતાબ મતલબ ન્યૂઝપેપર પણ આપણે ફોલ્ડ કરી દઈએ ને એ ટાઈપનું એની ડિઝાઇન છે, તમારે રાઈટ સાઈડમાં જોવા મળશે. બે તમને ડિન્ડો જોવા મળશે એક સરખા, એનો શેપ જોવો તમે, જે બાંબુ હોય આપણે એક સાઈડ માંથી કાપી નાખી છે એ ટાઈપ નો એનો શેપ છે, જોવો. તમને બે ચાતી પાંચ ટાવર જોવા મળશે, જેની ઉપર લખેલું છે સોફિટલ, એ પણ 5-star હોટલ છે. સોફિટલ 5-star હોટલ, પછી સેરાટોન નો સિમ્બોલ છે, એસ નો સિમ્બોલ, એ પણ એક 5-star હોટલ છે. આ તમે અહીંથી જોઈ શકશો, બધા ઓનિયન છે, આલુ છે, શાકભાજી જે પણ આવે છે બધા ઇન્ડિયાથી આપણે આવે છે, પાકિસ્તાનથી આવે છે, બધું આફ્રિકાથી આવે છે, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાથી આવે છે. ફ્રૂટ એન્ડ વેજીટેબલ માર્કેટ છે.
तो ये है ग्रीन लावा खजूर माँ की दुकान और ये अपना वन ऑफ द सेल्समैन पावरफुल है ये। कैसा है भाई? ये है खजूर चॉकलेट है, अफ्रीकोट है, ऑफर वाला भाई चॉकलेट दिखाओ, ऑफर वाला दिखाओ। ये अजुआ है, यह मजदूर है ये, और ये अजुआ है, ये बिल्कुल सॉफ्ट आता है खाने में और मक्खन जैसा रहता है खाने में। हाँ, और ये है अजुआ। हाँ, भाव है 50 दिरहम, 50 दिरहम पर केजी। केजी लगे। हाँ, ये डिस्काउंट आप है। ये है सब चॉकलेट्स है पूरी, और ये चॉकलेट कुछ है पत्थर चॉकलेट, देखेंगे में ये पत्थर लगेगा लेकिन है ये चॉकलेट, मैं खा के दिखाता हूँ। आओ, अच्छा था। और ये ड्राई फ्रूट है सब, काजू है, पिस्ता है, बादाम है, बहुत कुछ, बहुत कुछ। अरे भाई कैसा है ये, कितने का दिया तुमने? 1 किलो 40 दिरहम। 1 किलो 40 दिरहम। और ये चॉकलेट, ये 1 किलो 20 दिरहम। 1 किलो 20 दिरहम। तो अभी हम पहुंचे हैं खजूर मार्केट से, वैसे हम निकल चुके हैं अभी और जा रहे हैं हम यहाँ से लेन, वो बंदे को हम पिकअप करने के लिए जा रहे हैं अभी, और उसके बाद हम जाएंगे दुबई। अभी हम बच गए हैं, अभी सेक जाए रोड दुबई पहुंच गए हैं अभी, तो अभी हम जाएंगे डिनर के लिए बॉम्बे बसरा, तब तक देख लीजिए थोड़ा बहुत व्यू। अभी आप जो साइन देख रहे हैं अभी जिस पे लिखा हुआ है अलबसा टोल गेट, ये खुद एक टोल गेट है, जिसे हम साइन को पास करते हैं हर एक गाड़ियों में से 4-4 दिरहम कट हो जाते हैं, तो ये ऑटोमेटिक टोल गेट है। और ये है
एमरिस मॉल, किम्पिंस्की होटल, अलबर्सा। बेंटली का शोरूम है, हमारा ग्लास थोड़ा खराब है। ये सब गाड़ियों के शोरूम से ऑटोमोबाइल जोन है। हर एक गाड़ी आपको कोई भी ब्रांडेड गाड़ी लेनी है, टोयोटा, लेक्सस, बेंटली, रोल्स रॉयस, फरारी, यू कैन बाय फ्रॉम हियर।
બંધ કરી દે તો આપણે આપણે વિશેષ ના આવે તારું મારું ને આ રહાલન આપણે વિશેષ ના આવે ને તો અભી પહોંચે હમ બોમ્બે બસેરા રેસ્ટોરન્ટ ડિનર કરને પંજાબી ફૂડ રહેગા રાહુલ ને અપના પાર્સલ બોલ દિયા હૈ ઓર ઇધર સે ડિનર કરને કે બાદ હમ જાયેંગે હોટલ પે તો યે વિડિયો કો મેં કર રહા હું એન્ડ તો જલ્દી મિલતે આજ કા વિડિયો ફિનિશ આજ કા અબુ ધાબી ટૂર થી સક્સેસફુલ હા નેક્સ્ટ ટાઈમ મિલેગા થેન્ક યુ લાઈક કરે સબસ્ક્રાઇબ કરે ઓર શેર ભી કરતે વિડિયો કો સબસ્ક્રાઇબ કરના મત ભૂલિયે और सब्सक्राइब करो लाइक करो और आगे भी हम लोग अच्छे अच्छे वीडियो आपको डालते रहेगा अबू धाबी है दुबई है लेन है साजा है अलग अलग आपको सब दिखाएगा हम लोग सब्सक्राइब करना मत भूलो ओके थैंक यू बाय।